પ્રિય મિત્ર, આજે આપણે નિર્ગમનના પુસ્તકના 35મા અધ્યાયનો અભ્યાસ કરવાના છે. આખો અધ્યાય તમે જોશો તો એમાં કુલ 35 કલમો છે, એટલે 1 થી 35 કલમોનો આજે આપણે અભ્યાસ કરીશું. અને આપણે જોઈશું તો નિર્ગમનના પુસ્તકના 35મા અધ્યાયમાં ત્રીજી વખત ઈશ્વર ઇઝરાયેલી લોકો સાથે સાબાથ દિન વિશે, એટલે કે વિશ્રામવાર વિશે વાત કરે છે. નિર્ગમનનું પુસ્તક 35મો અધ્યાય, 1 થી 3 કલમ જુઓ. અને મૂસાએ ઇઝરાયેલ પુત્રોની આખી જમાતને એકઠી કરીને તેઓને કહ્યું કે જે વચનો તમારે પાળવાને વાસ્તે યહોવાએ ફરમાવ્યા છે તે આ છે, 6 દિવસ કામ કરવું, પણ 7મો દિવસ તે તમારે વાસ્તે પવિત્ર દિવસ થાય. યહોવાને માટે તે વિશ્રામનો સાબાત થાય. તેમાં જે કોઈ કંઈ કામ કરે તે મારી નંગ ખાય. તમારા વાસોમાં વિશ્રામવારે કંઈ પણ આગ સળગાવવી નહીં. હવે વિશ્રામવાર પાળવા પાછળ ઈશ્વર ભારપૂર્વક એક કારણ એ આપે છે મિત્ર, કે વિશ્રામવાર પ્રથમ સર્જન સાથે સંલગ્ન છે. ઈશ્વરે સપ્તાહના 7મા દિવસે સર્જન કાર્યથી વિશ્રામ રાખ્યો હતો, સર્જનનું કાર્ય સંપૂર્ણ કરીને. હવે જેમ જેમ મનુષ્યએ ઈશ્વરના સર્જનાત્મક હાથનો ત્યાગ કર્યો, તેમ તેમ મનુષ્ય ઈશ્વરથી દૂર ને દૂર જતો ગયો. આમ કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે સંપૂર્ણ માનવજાત સર્જનહાર ઈશ્વરને પૂરેપૂરા ભૂલી જઈને સર્જનની પૂજા ભક્તિ કરવા લાગી. મનુષ્યએ પછી તો મિત્ર વિશ્રામવાર પાળવાનું પણ મૂકી દીધું. ઈશ્વર હવે કહે છે કે તેમની અને ઇઝરાયેલી લોકો વચ્ચે વિશ્રામવાર એક વિશિષ્ટ નિશાની છે. ઈશ્વરે અન્ય કોઈ સ્થાન કરતા વધારે તો વચનના દેશમાં, વધારે તો ઇઝરાયેલી લોકોને લાગુ પડે એવા નિયમો આપવાનો આરંભ કર્યો. જો ઇઝરાયેલી લોકો વિશ્રામવારે કામ કરે તો એમને પથ્થરે મારી નાખવામાં આવતા હતા. આજની દુનિયામાં તો વિશ્રામવાર એટલે કે શનિવારને દિવસે માણસ કામ ના કરે તો માનવ સમાજનું ચક્ર ચલાવવું જ અઘરું બની જાય. હવે ધારો કે શનિવારે પાણીનો પુરવઠો જ બંધ કરી દેવામાં આવે તો? જેના ઘેર પાણી સંગ્રહ કરવાની ટાંકી ના હોય એ બધા સ્નાન કર્યા વગર ઉનાળામાં તો પરસેવે રેજ જેપ થઈ જાય, અકળાઈ જાય ને. ઈશ્વરના નિયમો ઇઝરાયેલી લોકો વસતા હતા એ દેશ માટે સુયોગ્ય હતા મિત્ર. વારું આગળ આપણે વધીએ. નિર્ગમનના પુસ્તકના 35મા અધ્યાયની 4 થી 5 કલમ હવે જોઈએ. અહીં લખવામાં આવ્યું છે કે મૂસાએ ઇઝરાયેલ પુત્રોની આખી જમાતને કહ્યું કે જે આજ્ઞા યહોવાએ આપી તે આ પ્રમાણે છે, યહોવાને સારું તમારામાંથી અર્પણ લો. જે કોઈના મનમાં આપવાની ઈચ્છા હોય તે યહોવાને સારું અર્પણ લાવે, એટલે સોનું તથા રૂપું તથા પિત્તળ. મુલાકાત મંડપની રચના માટે લાવવાના આ અર્પણો મિત્ર સ્વૈચ્છિક હતા, લોકોએ ફરજિયાત અર્પણો કરવાના નહોતા. એમના ઉપર આવી કોઈ માગણી ઠોકી બેસાડવામાં આવી નહોતી. આ કોઈ દશાંશ નહોતો, આ તો સ્વૈચ્છિક અર્પણો હતા. હવે સોનું અને ચાંદી અને પિત્તળની સાથે તેઓ સ્વૈચ્છિક રીતે અન્ય ચીજ વસ્તુઓ પણ લાવી શકે છે. 6 થી 19 કલમોમાં આગળ લખ્યું છે, શું કહે છે, અને નીલ તથા જાંબુઆ તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ તથા બકરાના વાળ અને મેઢાના રાતા રંગેલા ચામડા તથા સીલ માછલાના ચામડા તથા બાવળના લાકડા અને દીવાને સારું તેલ તથા અભિષેકના તેલને માટે તથા સુગંધીદાર ધૂપને સારું સુગંધિયો અને ગોમેદ પાષાણો તથા એફોદમના તથા ઉરપત્રમાં જળવાના પાષાણો અને તમારામાંના સર્વ બુદ્ધિમાન માણસો આવે ને જે સર્વ યહોવાએ ફરમાવ્યું છે તે બજાવે, એટલે કે મંડપ, તેનો તંબુ તથા તેનું આચ્છાદન, તેના ચાપડા તથા તેના પાટિયા, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કુંભીઓ, કોષ તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો, મેચ તથા તેના દાંડા તથા તેના સર્વ પાત્રો તથા અર્પેલી રોટલી, વળી દીપ વૃક્ષ તથા તેના પાત્રો તથા તેની બત્તીઓ તથા દીવાને માટે તેલ અને ધૂપવેદી તથા તેના દાંડા તથા અભિષેકનું તેલ તથા સુગંધીદાર ધૂપ તથા મંડપના દરવાજા આગળનો પડદો અને યજ્ઞવેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના સર્વ પાત્રો, હોજ તથા તેનું તળિયું, આંગણાની કનાતો તથા સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા આંગણામાંના બારણાને વાસ્તે પડદો, મંડપની મેખો તથા આંગણાની મેખો તથા તેઓની દોરીઓ, પવિત્ર સ્થાનમાં સેવા કરવાને માટે ઝીણા વણેલા લુગડા એટલે યાજક પદ બજાવવાને વાસ્તે હારૂન યાજકના પવિત્ર વસ્ત્રો ને તેના દીકરાઓના
વસ્ત્રો. તમે જુઓ મિત્ર, મુલાકાત મંડપ બનાવવા માટે ઇઝરાયેલી લોકોએ આ બધી ચીજ વસ્તુઓ આપવાની હતી. હવે એ દિવસોમાં કાંઈ ટેન્ડર જેવી કોઈ વસ્તુ જ નહોતી. લેવડ દેવડની પદ્ધતિ ચીજ વસ્તુના વિનિમયની હતી, અને એટલે ઈશ્વરના કાર્ય માટે ઇઝરાયેલી લોકો પૈસાને બદલે ચીજ વસ્તુઓ આપે છે. હજી આજે પણ લોકો આ રીતે ઈશ્વરની સેવા કરી શકે. ઘણા લોકો માને છે કે ઈશ્વરના કાર્ય માટે હંમેશા દાનમાં પૈસા જ આપવા પડે છે, પણ એવું નથી મિત્ર. ચીજ વસ્તુઓ પણ ઈશ્વરના સેવા કાર્યમાં બહુ જ જરૂરી હોય છે અને અત્યંત ઉપયોગી પુરવાર પણ થાય છે. ઈશ્વરના સેવા કાર્યમાં નાણાંની જરૂર અવશ્ય હોય છે ખરી, પરંતુ ઈશ્વરને ચીજ વસ્તુઓ અર્પણ કરવાથી પણ ઈશ્વરના સેવા કાર્યમાં સહાય થઈ શકે છે. હવે એક પ્રશ્ન એવો ઊભો થાય છે કે ઇઝરાયેલી લોકો તો મિસ્ર દેશમાં ગુલામો હતા, તો પછી એમની પાસે મુલાકાત મંડપ બાંધવા માટે દાનમાં આપવાની આ બધી ચીજ વસ્તુઓ ક્યાંથી આવી? હવે તમને યાદ હશે જ મિત્ર કે ઈશ્વરે આ લોકોને ઉત્પત્તિના પુસ્તકના 15મા અધ્યાયની 14મી કલમમાં નોંધવામાં આવ્યું છે એ પ્રમાણે કહ્યું હતું કે જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ, અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. ઇઝરાયેલી લોકો ઘણી સંપત્તિ લઈને મિસ્ર દેશમાંથી નીકળશે એવું ઈશ્વરે આ લોકો માટે કહ્યું હતું. ઇઝરાયેલી લોકોએ મિસ્ર દેશમાંની એમની ગુલામીના પગાર તરીકે મિસ્રી લોકો પાસેથી ચીજ વસ્તુઓ લઈ લીધી હતી. નિર્ગમનના પુસ્તકના 12મા અધ્યાયની 35 અને 36 કલમોમાં લખ્યું છે કે ઇસરાયેલ પુત્રોએ મૂસાના કહેવા મુજબ કરીને મિસરીઓ પાસેથી સોનાના તથા રૂપાના દાગીના તથા વસ્ત્રો માગી લીધા, અને યહોવાએ મિસરીઓની દ્રષ્ટિમાં લોકોને કૃપા પમાડીને તેથી જે કંઈ તેઓએ માગ્યું તે તેઓએ તેમને આપ્યું, અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા. મિસ્રી લોકો પોતાના દેશમાંથી ઇઝરાયેલી લોકોને તગેડી મૂકવા એટલા તો આતુર હતા મિત્ર, એટલા તો આતુર હતા કે ઇઝરાયેલી લોકોએ તેમની પાસે જે કંઈ માગ્યું એ બધું જ એમણે આપી દીધું, અને એટલે ઇઝરાયેલી લોકો મિસરમાંથી ઘણી સંપત્તિ લઈને નીકળ્યા હતા. હવે મૂસાએ આપણે વાંચ્યું એ પ્રમાણે મુલાકાત મંડપ બનાવવા માટે લોકોને તેમની આવડત અને નિપુણતાનો ઉપયોગ કરીને મદદ કરવાની માગણી કરી. ઈશ્વરના પ્રત્યેક બાળકને મિત્ર કોઈને કોઈ ખાસ આવડત કે નિપુણતા બક્ષવામાં આવી જ હોય છે. આપણે આપણી આવડત કે પછી નિપુણતાનો વિકાસ કરવા માટે ઈશ્વર સમક્ષ જવાબદાર છીએ, અને એમનો ઉપયોગ આપણે ઈશ્વરના મહિમા માટે કરવો જ જોઈએ. મિત્ર, આપણે અન્ય લોકોનું નિરીક્ષણ કરવાથી, અભ્યાસ કરવાથી અને કાર્ય કરવાથી નિપુણ બની શકીએ છીએ અને ઈશ્વરની સેવામાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. વારું, આપણે હવે આગળ નિર્ગમનના પુસ્તકના 35મા અધ્યાયની 20મી અને 21મી કલમ જોઈશું. અહીં લખવામાં આવ્યું છે, અને ઇઝરાયેલ પુત્રોની આખી જમાત મૂસાની હજૂરમાંથી વિદાય થઈ, અને જેઓને હોંસ હતી અને જેઓના અંતઃકરણમાં આપવાની ઈચ્છા હતી તે સર્વ આવ્યા, અને મુલાકાત મંડપના કામને સારું તથા તેની સર્વ સેવાને સારું તથા પવિત્ર વસ્ત્રોને સારું યહોવાને માટે અર્પણ લાવ્યા. જે લોકોના હૃદયમાં ભાવના હતી એમણે તો આનંદપૂર્વક આપ્યું, એમણે પુષ્કળ ઉત્સાહ સહિત આપ્યું, કારણ કે એ લોકો જાણતા હતા કે ઈશ્વર સાથેની મુલાકાત માટેના મંડપ માટે એમના અર્પણો કેટલા મહત્વના હતા. હવે વિમાન ચાલકો અને કોમ્પ્યુટર ઓપરેટરો ચકાસણીની સ્વીચો દબાવીને તેમના યંત્રો કામ કરે છે કે નહીં એ તપાસી શકે છે, બરાબર ને? તો ઈશ્વર પાસે એક ત્વરિત ચકાસણીની સ્વીચ છે મિત્ર, જે દબાવીને તે એમની તરફના આપણા અનુરાગનું સ્તર માપી શકે છે, અને એ સ્વીચ તો છે આપણા પૈસાનું પાકીટ. ઉદાર લોકો ઈશ્વરને વિશ્વાસુ હોય એવું હંમેશા નથી હોતું મિત્ર, પણ વિશ્વાસુ વ્યક્તિ અવશ્ય ઉદાર હોય છે જ ખરી, અવશ્ય ઉદાર હોય છે. ઇઝરાયેલી લોકો પાસેથી ઈશ્વરને આ વિશિષ્ટ અર્પણોનું જરૂર નહોતી કાંઈ, પરંતુ ઈશ્વરે ઉદાર હૃદય ધરાવતા લોકો પાસે માગ્યું. આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે મિત્ર. આપણા દાન અર્પણો મિત્ર ઈશ્વર પ્રત્યેના આપણા પ્રેમ અને ઉદારતામાંથી પ્રયોજાયેલા હોવા જોઈએ, દોષિત હોવાની ભાવનામાંથી નહીં. ફરીથી સાંભળજો,
આપણે જે કંઈ દાન અર્પણ કરીએ છીએ ને ઈશ્વરને, એ બધા ઈશ્વર પ્રત્યેના આપણા દાન અર્પણો ઈશ્વર પ્રત્યેના પ્રેમમાંથી અને ઉદારતામાંથી પ્રયોજાયેલા હોવા જોઈએ મિત્ર, દોષિત હોવાની ભાવનામાંથી નહીં. ખેર, આપણે હવે આગળ નિર્ગમનના પુસ્તકના 35મા અધ્યાયની 22-26 કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે મિત્ર, જેટલા પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતા તેટલા નથનીઓ તથા કુંડળો તથા મુદ્રિકાઓ તથા બંગળીઓ એ બધા સોનાના ઘરેણા લઈને આવ્યા. એટલે યહોવાને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું, અને પ્રત્યેક માણસ જેની પાસે નીલ તથા જાંબુઆ તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ તથા બકરાના વાળ તથા મેઢાના રાતા રંગેલા ચામડા તથા સિલ માછલાના ચામડા મળી આવ્યા તે લાવ્યો. પ્રત્યેક જણે રૂપાનું તથા પિત્તળનું અર્પણ ચઢાવ્યું, તે યહોવાને સારું અર્પણ લાવ્યો. અને પ્રત્યેક માણસ જેની પાસે સેવાના કોઈ પણ કામને સારું બાવળનું લાકડું મળી આવ્યું તે લાવ્યો. અને સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતાને હાથે કાંતીને પોતાનું કાંતેલું એટલે કે નીલ તથા જાંબુઆ તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ લાવી. 26મી કલમ, અને જે સર્વ સ્ત્રીઓના મનમાં પ્રેરણા થઈ તેઓએ બકરાના વાળ કાંત્યા. આ વસ્તુ બતાવે છે 26મી કલમ પ્રમાણે કે જે મહિલાઓ કાંતી શક્તિ હતી એમણે મુલાકાત મંડપ બનાવવામાં સુંદર યોગદાન આપ્યું. એટલું યાદ રાખજો મિત્ર, આપણે જે કાંઈ પણ ઈશ્વર માટે કરીએ એના સૌંદર્ય અને ગુણવત્તાની ઈશ્વર દરકાર રાખે છે. તમે જાણો છો મિત્ર, ઈશ્વરે આપણને જે સર્જનાત્મક શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને આપણે સર્વ કાર્ય ઉત્તમતાના ધોરણે જ કરવા જોઈએ. ખેર, આપણે આગળ વધીશું. નિર્ગમનના પુસ્તકના 35મા અધ્યાયની 27-31 કલમો જોઈએ. અને અધિકારીઓ ગોમેદ પાષાણ તથા એફોદ તથા ઉરપત્રમાં જડવા સારું પાષાણો લાવ્યા, અને દીવા તથા અભિષેકના તેલ તથા સુગંધીદાર ધૂપને સારું સુગંધિયો તથા તેલ લાવ્યા. ઇસરાયેલ પુત્રો પોતાની રાજી ખુશીથી યહોવાને સારું અર્પણ લાવ્યા. એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઈચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું. અને મૂસાએ ઇસરાયેલ પુત્રોને કહ્યું કે જુઓ, યહૂદાના કુળના હુરના દીકરા ઉરીના દીકરા બઝાલ એલને યહોવાએ નામ લઈને ચૂંટી કાઢ્યો છે, અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતે તેણે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. હવે મિત્ર, આપણે જોઈએ છીએ તો 30 અને 31મી કલમમાં જે બઝાલ એલ નામનો માણસ છે એને ઈશ્વરે મુલાકાત મંડપમાં અત્યંત મહત્વની ચીજ વસ્તુઓ બનાવવા માટે સુસજ્જ કર્યો હતો. 32-34 કલમો જોઈએ તો ત્યાં લખ્યું છે, એ માટે કે તે એટલે કે બઝાલ એલ હોશિયારીથી નમૂના તૈયાર કરે ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે, અને તેને તથા દાનના કુળના અહિસા માખના દીકરા આહોલી આબને તેણે શીખવવાનું મન આપ્યું છે. ઈશ્વરે બઝાલેલને તેની કારીગરી બીજાઓને શીખવવાનું મન આપ્યું. જોયું તમે? 35મી કલમ જુઓ, તેઓના હૃદયોમાં તેણે જ્ઞાન ભર્યું છે કે તેઓ કોતરનારની તથા નિપુણ કારીગરની તથા નીલ તથા જાંબુઆ કિરમજી તથા ઝીણા શણમાં ભરત ભરનારની અને વણકરની સર્વ પ્રકારની કારીગીરી એટલે હરકોઈ પ્રકારની કારીગીરી કરનારની તથા નિપુણ કામો યોજનારાઓની કારીગરી કરે. મુલાકાત મંડપ મિત્ર એક સુંદર બાબત હતો. અરણ્યમાં તો એ એક રત્ન સમાન હતો, એ કોઈ વિશાળ કોઠાર નહોતો, માત્ર એક નાનકડો તંબુ. આ મુલાકાત મંડપમાં વપરાયેલી ચીજ વસ્તુઓ પાછળ એક અંદાજ પ્રમાણે આશરે 50 લાખ રૂપિયા ખર્ચાયા હતા. મુલાકાત મંડપ ઈશ્વરનું વિશિષ્ટ રત્ન હતો, અને તે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક ચિત્ર રજૂ કરતો હતો. ઈશ્વર તમને અને તમારા પરિવારને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે પોતાની આંખોની કીકીની પેઠે સાચવી સંભાળી રાખો. આમેન.